પાદરામાં ક્રિકેટ સટ્ટા રમતા ચાર જુગારીઓની પોલીસે ધરપકડ કરી હતી. રૂપિયા 82,000ના મુદ્દામાલ સાથે પોલીસે ચારની ધરપકડ કરી બે ફરાળની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં એશિયા કપની મેચ ચાલી રહી છે, જે મેચમાં પાદરામાં કેટલાક કિસમો દ્વારા ભારત મ્યુઝિક બેન્ડની ઓફિસમાં ક્રિકેટ પર સટ્ટો રમાડી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. જીવન પ્રસારણ દરમિયાન પૈસા વડે ફોન પર ક્રિકેટ સટ્ટાનો રૂપિયા વડે હાર જીતના જુગાર રમણતા ચારની ધરપકડ કરવામાં આવી હતી અને બે ફરાર થઈ ગયા હતા, જેઓની અંગજડતી રૂપિયા 39,000 તેમજ 8 ટંગ મોબાઈલ રૂપિયા 23,000 તેમજ એક્ટિવા મળી કુલ 82,000ના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ કરી હતી, જેમાં ફારૂક કાલુ મલિક, અકીલ અરવિંદ રાઠોડ, રાકેશ અંબાલાલ દરજી, યાસીન નજીર મહંમદ વોરા સહિત ચારની પોલીસે ધરપકડ કરી હતી, જ્યાં ઇમરાન યુસુફ વોરા અને વિકાસ શાહ ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને ફરાર આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમાં એશિયા કપની જે મેચ ચાલી રહી છે એ અનુસંધાને પાદરા ટાઉનમાં જે ભારત મ્યુઝિક બેન્ડની ઓફિસ આવેલી છે, આ ઓફિસમાં કેટલાક કિસમો આ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો બેટિંગ રમાડી રહ્યા છે એવી બાતમી મળતા 55 માણસો સાથે રાખી ભારત મ્યુઝિક બેન્ડની ઓફિસ જે છે ત્યાં રેડ કરવામાં આવેલી અને ત્યાં સ્થળ ઉપરથી કુલ 4 ઇસમો પકડાઈ ગયેલ છે અને એ જે ઇસમો છે એમની પાસેથી કુલ 39,000 રૂપિયા જે છે એમ ઝડપીમાંથી મળેલા છે તથા તેમની પાસેથી મોબાઈલ 8 કબજે કરવામાં આવ્યા છે, જેની પણ કિંમત 23,000 રૂપિયા ગણી અને એક વાહન એક્ટિવા જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે. આમ કુલ 82,000નો જે છે એ જુગાર ધારા કલમ 4-5 મુજબનો કેસ કરવામાં આવેલ છે. આમાં 6 આરોપીઓ છે, જેમાં ફારૂકભાઈ કાલુભાઈ મલેક, ઇમરાન યુનુસભાઈ વોરા, અકીલ અરવિંદભાઈ રાઠોડ, રાકેશ અંબાલાલ દરજી, યાસીન નઝીર મોહમ્મદ વોરા, આ ઇસમો જે છે એમના FIRમાં નામ છે, પરંતુ 2 ઇસમો જે છે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલા છે, એટલે કુલ 4 ઇસમોની હાલમાં અટકાયત કરવામાં આવી.